चलो मित्रों नमस्कार, शिवम जीके मास्टर यूट्यूब चैनल में स्वागत छे बधानु। आपणे आगळ जोयुं तुं गुणोत्तर अने प्रमाण। गुणोत्तर अने प्रमाण संपूर्ण आपणे जोई लीधुं। आजे हवे जोईए आपणे एना प्रेक्टिस माटेना दाखला, के हवे कोई पण दाखलो पूछाय आपणने आवडवो जोईए। ध्यान आपो, ए जेम बी बराबर स जेम सात अने बी जेम सी बराबर पांच जेम सात होय तो ए बी सी नी किंमत शोधो। ए बी जेम बी जेम सी शोधवानुं कीधुं, बराबर। तो आपणे शुं करता था के एने एमना मेकी दो ए बी ने सी। हवे तो के आपणे अहीं किंमत मेकता जाओ जे आपी, बराबर। अहीं आपणे के ए नी किंमत 6 आपी ने बी नी किंमत 7 आपी। हवे अहीं बी नी किंमत बेवडाणी एटले एने नीचे मेकी दो अने पछी मेकी दो 5 सी नी किंमत। हवे शुं करता था के भाई आजे से ई बाजूमां खसी जशे, एनो भाईबंध पाडोशी बाजूमां खसे एटले 7 अहीं खसे ने आ 4 से ई અહીંયા ખસી જશે, બરોબર। હવે હવે આનો કરીએ ગુણાકાર। સાત પંચાને જો આની પહેલા મેં તમને શીખવાડેલું છે, કે ડાયરેક્ટ આપણે એવું લાગે કે અમારી સામાન્ય નીકળે એમ છે તો કાઢી લેવાનું, પણ અહીં નહીં નીકળે। જુઓ, સાત પંચાને 35, પછી 7 × 28 અને 6 × 24। હવે આમાં જુઓ કઈ સામાન્ય નીકળે એમ નથી, એટલે આ આવી ગયો આપણો જવાબ 24 × 28 × 35। જોઈએ આગળનો દાખલો બીજો, x = 7 બરોબર, x = 7 બરોબર 2 / 5 અને y = z બરાબર 9 / 11 હોય તો x → y → z શોધો। જે આપણે કર્યું ઈજ મુજબ x, y અને z, અહીંયા આપણે x ની કિંમત આપી છે 2 અને y ની કિંમત આપી છે 5, પછી અહીં y ની કિંમત આપણે ફરીવાર આપી 9 અને પછી આપી 11। શું થશે, આ જે છે એ બાજુમાં ખસી જશે અને આ અહીં બાજુમાં ખસી જશે। હવે કરી નાખો ગુણાકાર, આનો 11 નો 5 વડે ગુણાકાર કરો તો 55, પછી 9 પંચાને 45 અને 9 દુને 18। અહીં જુઓ તો અહીં પણ આપણે સામાન્ય નીકળે એવું છે નહીં, 2 વડે નહીં સામાન્ય નીકળે, 3 વડે વિભાજ્ય નથી, 4 વડે વિભાજ્ય નથી, એટલે સામાન્ય નહીં નીકળે, એટલે કે આ આવી ગયો આપણો જવાબ, બરોબર। એટલે આ 1 × x → y → z બરાબર શું આવશે, તો કે 18 / 45 / 55 આવશે। હવે જોઈએ આગળનો દાખલો 3, a = b બરાબર 2 / 3, b → c બરાબર 4 / 5, c → d બરાબર 6 / 7 હોય તો abcd શોધો। એટલે કે a → b → c શોધવાનું કીધું છે, તો લખી નાખો abc અને d। આપણે જે કરીએ એ જ કરવાનું છે, એમાં બીજું કંઈ નહીં। જો આપણે કિંમત શું આપી a ની, તો કે 2 અને b ની 3 લખી નાખો। હવે અહીંયા આપણે કિંમત પાછી 2 ની કઈ આપી 4 અને પછી 6 ની કિંમત આપી 5, પછી તો કે અહીંયા આપણે c ની કિંમત આપી 6 અને પછી d ની કિંમત આપી 7। શું કરશું, તો કે આ છે પાડોશી, એની બાજુમાં ખસી જશે એટલે અહીં મૂકી દો, પછી અહીં પાડોશી કોણ છે, તો કે 4 છે એ 4 આ બાજુ આવી જશે અને અહીંયા 5 છે એ 5 આ બાજુ આવી જશે, અહીંયા 6 છે તો અહીંયા બંને બાજુ 6 આવી જશે। હવે આનું શું કરવાનું, તો કે આ બધાનો ગુણાકાર કરી દેવાનો। પણ અહીં જો ધ્યાન કરો, અહીંયા 3 છે અહીંયા 3 છે, પણ અહીં 3 તમે કરી શકો, 2 × 3 અને 2 × 3 એટલે 3 × 2 = 6 થશે, તો હું આમ કરી શકું, એક આ 3 2 ઉડાડી દઉં, 1 × 3 આ ને 1 × 3 આ, બરોબર। હવે જુઓ તો કે 2 કઈથી ઉડે એવું હશે, હવે કઈ ભાગ ચાલે તેવું નથી, તો હવે ગુણાકાર કરી નાખો, 7 × 5 = 35, 6 × 5 = 30, પછી અહીં જો આ 6 નથી, હવે અહીંયા 2 છે બરોબર, એટલે 4 × 3 = 12 ને 12 × 2 = 24, પછી અહીં આ 6 નથી, અહીંયા આ 2 છે, અહીંયા અહીં પણ જો 4 × 2 = 8 અને 8 × 2 = 16, આ રીતે આપણને મળ્યું। હવે તમે જુઓ તો અહીં કાંઈ સામાન્ય નીકળતું નહીં હોય, એટલે આ આવી ગયો આપણો જવાબ। જોઈએ આગળનો દાખલો 4, કે આપણે a → b → c શોધવાનું કીધું છે, ખૂબ જ સારી રીતે આપણે શીખવાડેલું છે, a ની કિંમત શોધવી છે। જુઓ a → b → c, a ની કિંમત શોધવી છે, અહીં a ઉપર આંગળું રાખી દો બરોબર, અને બાકીની બે કિંમતનો ગુણાકાર કરી નાખો, 4 × 3 = 12, b ની કિંમત શોધવી છે, b ઉપર આંગળું રાખી દો, પછી b ની કિંમત અને બાકીની બે કિંમત જોઈ લો, 2 અને 4 ગુણાકાર કરી નાખો, 4 × 2 = 8, પછી c ની કિંમત c ઉપર આંગળું રાખી દો, બાકીની બે, તો કે 2 અને 3 એટલે 3 × 2 = 6। આ હવે આમાંથી કઈ સામાન્ય નીકળે છે, તો કે હા 2 સામાન્ય નીકળશે, આને 2 વડે ભાંગો તો 6 આવશે, આને 2 વડે ભાંગો 4 આવશે, આને 2 વડે ભાંગો 3 આવશે,
હવે સામાન્ય નીકળશે નહીં એટલે આ આવી ગયો આપણો જવાબ 6:4:3 જોઈએ આગળનો દાખલો 5:5:x:5:6 હોય તો x ની કિંમત શોધો અહીં ખાલી x ની કિંમત શોધવાની કીધી છે ધ્યાન આપો હવે આ 1.5 છે ને હું 1 ના છેદમાં x લખું તો ચાલે તો કે ચાલે પછી 5:6 છે ને 5 ના છેદમાં 6 લખું તો ચાલે હા હવે આ x ને સૂત્રનો કર્તા બનાવવાનો છે બરોબર તો હું લખી નાખું x x સૂત્રનો કર્તા બનાવ્યો એટલે આ x અહીંયા જશે સામેની સાઈડ એટલે ઈ અહીંયા શેમાં છે તો કે છેદમાં એટલે ઈ સામેની સાઈડ જશે તો અંશમાં થઈ જશે બરોબર હવે હવે અહીં જુઓ આ પદ જે છે બરોબર ઈ પદ સામેની સાઈડ જવા દેવું પડશે તો ઈ ઊલટું થઈ જશે એટલે શું થઈ જશે 6 ના છેદમાં 5 છેદ છે અંશ થઈ જાય ને અંશ છે ઈ છેદ થઈ જાય અને આ જે છે તો અહીં પડ્યા જ છે એટલે કે ગુણ્યા 1 ના 1.5 હવે આ પોઈન્ટ મારે અહીંથી કાઢી નાખવો છે તો અહીં છેદમાં શું કરી નાખવાના 10 અને આ પોઈન્ટ અહીંથી નીકળી જશે હવે આપી દો સાદુરૂપ આપો તો અહીં જુઓ 5 1 આ 5 અને 5 તેરી 15 પછી તો કે અહીં 5 2 10 થશે અને અહીંયા 3 2 6 થશે બરોબર હવે 3 તેરી 9 અને 1 અહીં તો કે આ 5 વધ્યા એટલે આપણો જવાબ આવી ગયો x બરાબર 9/5 જોઈએ આગળનો દાખલો 6 x ના છેદમાં 17 બરાબર y ના છેદમાં 13 હોય તો x 5 જેમ y 8 શોધો અહીં પણ ધ્યાન આપો આપણે શું કીધું છે કે આ જે કિંમત છે એની આપણે કિંમત શોધવાની કીધી છે અને અહીં આપણને કંઈક આપ્યું છે બરોબર હવે આને હું આવી રીતે લખી નાખું તો ચાલે આ x જે આ x છે એ તે રહેવા દો અને y જે છે એને હું છેદમાં લઈ લઉં બરોબર તો અહીં ધ્યાન કરો તો અહીં છેદમાં 13 તો છે જ તે તો આ જે અહીં 17 છેદમાં છે એ ક્યાં જશે તો અંશમાં વયા જશે એટલે કે અહીં અંશમાં જતા રહ્યા બરોબર હવે જો x ની કિંમત 17 મળી ગઈ અને y ની કિંમત 13 મળી ગઈ તો કાંઈ નહીં આમાં કિંમત મૂકી દઈએ આપણે બરોબર x x જે છે x ની જગ્યાએ ડાયરેક્ટ કિંમત મૂકું x ની જગ્યાએ કિંમત કેટલી છે તો કે x ની જગ્યાએ 17 5 આ કાઉન્ટ પૂરો પછી તો કે અહીં જેમ પછી y ની કિંમત આપણે મળી 13 8 કાઉન્ટ પૂરો બરોબર હવે તો કે હવે સરવાળો કરી નાખો બંનેનો શું આવશે આનો કરો સરવાળો તો શું આવશે 22 અને આનો સરવાળો કરો તો શું આવશે જેમ 21 બરોબર તો આ આવી ગયો આપણો જવાબ જવાબ આવી જશે એટલે કે x છેદમાં 17 બરાબર y ના છેદમાં 13 ની આપણે કિંમત મૂકી તો 22:21 જવાબ આવશે જોઈએ આગળનો દાખલો x ના 53% એ y ના 57% બરાબર હોય તો x જેમ y શોધો આ જે રકમ સમજવી ની છે જ જોવા જેવું છે બરોબર અહીં જે કીધું એ લખો હવે આ તો આપણને ખ્યાલ છે કે x ના એટલે કે ના એટલે ગુણ્યા અને એના 53% એટલે ટકાનું નિશાન કાઢવા માટે આપણે અહીંયા 100 વડે એને ભાગવા પડે બરોબર એ હવે એને એ જવા દો પછી y ના એટલે ગુણ્યા 57 ના છેદમાં 100 y ના 57% બરાબર હોય એટલે એમ કીધું કે આ જે x ના 53% એ y ના 57% બરાબર એટલે કે આ બે સમાન થયા બરોબર હોય તો x જેમ y શોધો બરોબર એટલે આ આપણને શોધવાનું કીધું છે આની જેવું સ્વરૂપ આનું આપણે બનાવવું પડે બરોબર એનું સ્વરૂપ જો એવું બનાવવું હોય તો આને x ના છેદમાં y આવી રીતે આપણે બનાવવો પડે બરોબર તો અહીં x તો છે જ તે એટલે x ની બાજુની જે કિંમત છે એ ગુણાકારની છે સામેની સાઈડ લઈ જાઓ તો અંશ છે એ છેદમાં જશે અને છેદ છે એ અંશમાં જશે આવી રીતે થશે પછી અહીંયા ગુણ્યા અહીં ધ્યાન આપો તો આ y છે એ આપણે ક્યાં છે અહીંયા તો છેદમાં જ લીધો બરોબર આની સાથે ગુણાકારમાં છે છેદમાં જશે હવે આ પદ તો અહીંયા છે 57/100 આને કશું કરવા નથી કારણ કે એ પદને આપણે કાંઈ ફેરફાર કર્યો નથી હવે આ 100 ને આ 100 ઉડાડી દો એટલે આવી ગયો આપણો જવાબ x ના છેદમાં y બરાબર 57/53 લ્યો આ આવી ગયો જવાબ એટલે આ છે x જેમ y આપણો જવાબ જોઈએ આગળનો દાખલો x જેમ y બરાબર 4:3 હોય તો x વર્ગ માઇનસ y વર્ગ જેમ x વર્ગ વત્તા y વર્ગ શોધો અહીં પણ કાંઈ નથી મિત્રો આજ આપણે કિંમત આપી દીધી છે x ની કિંમત 4 આવશે અને y ની કિંમત 3 આવશે આપણે સીધું જ છે જુઓ x છેદમાં y લખો તો આ 4/3 લખાય કે નહીં તો હવે x ની કિંમત 4 અને y ની કિંમત 3 આમાં કિંમત મૂકી દો
બરોબર જુઓ x ની જગ્યાએ મે કો કેલા તો કે x ની જગ્યાએ મે કો 4 એટલે 4 નો વર્ગ થશે બરોબર પછી માઈનસ ની નિશાની એમ નામ y તો y નો વર્ગ થશે ત્યાર બાદ અહીં જેમ તો જેમ મૂકી દો એમ નામ 4 તો 4 નો વર્ગ વત્તા y એટલે 3 નો વર્ગ આવું કઈક આપણે મળશે હવે શું કરવાનું તો કે હવે આનો વર્ગ કરી નાખો એટલે 100 કે 100 16 અહીં જો અહીં માઈનસ છે પણ આ કૌંસ ની 12 મે દર્શાવ્યા છે એટલે પ્લસ થશે નહીં કારણ કે ઈ 12 છે જો કૌંસ ની અંદર હોત એટલે જ મે કૌંસ લીધું જો કૌંસ ની અંદર હોત તો પ્લસ થાત પણ કૌંસ ની અંદર નથી બરોબર એટલે આવશે માઈનસ 3 તેરી ને 9 પછી જેમ 100 કે 100 કે 16 વત્તા 3 તેરી ને 9 બરોબર હવે જો આ 16 માંથી 9 કાઢો એટલે શું આવશે 7 જેમ પછી 16 માં તમે કેટલા નાખો તો કે 9 નાખો એટલે કેટલા આવશે 25 તો 7 જેમ 25 આ આવી ગયો આપણો જવાબ જોઈએ આગળનો દાખલો 4x નો વર્ગ માઈનસ 3y નો વર્ગ જેમ 2x વર્ગ વત્તા 5y નો વર્ગ બરાબર 12 જેમ 19 હોય તો x જેમ y શોધો બરોબર અહીંયા સેજ ટ્વિસ્ટ દાખલો છે આપણે અત્યારે જે કીધું ને એને સરળ બનાવો સેજ બરોબર આવી રીતે તો આપણે કરી શકીએ ને કે આપણી કિંમત શું આપી 4x નો વર્ગ માઈનસ 3y નો વર્ગ હવે આ જે જેમ લખ્યા એને હું છેદમાં દર્શાવી શકું 2x નો વર્ગ વત્તા 5y નો વર્ગ બરાબર આ 12 છેદમાં 19 લ્યો આવી રીતે કરી શકીએ એટલું તો આપણને આપ્યું છે હવે આપણે કઈ કામમાં ખબર પડી કે આ 19 ને આપણે અહીંયા ગુણવા પડશે અને આ આખું પદ છે એને અહીંયા ગુણવું પડે તો ગુણી દો બરોબર 4x નો વર્ગ માઈનસ 3y નો વર્ગ અને આ 19 જે છે એ આને આખો કાઉચ કરી અને આ 19 છે એને આની સાથે ગુણી દઈએ આપણે બરોબર અને આને બરાબર લેવાનું છે બરોબર તો અહીં તો 12 તો છેદતી આપણે પછી અહીંયા શું છે 2x વર્ગ 2x નો વર્ગ વત્તા 5y નો વર્ગ આવી રીતે મળ્યું આપણને હવે આ અહીંયા 9 ગુણી આ 19 ગુણી દો અને અહીંયા 12 ગુણી દો ચાલો એટલે 19 ચોકુ તો કે 76x નો વર્ગ તો એમ નામ રહેશે પછી માઇનસ 19 તેરી 57y નો વર્ગ બરાબર અહીં તો કે 24x નો વર્ગ વત્તા 12 પંચા ને 60y નો વર્ગ આવું કઈક મળશે હવે શું કરવાનું હવે એક બાજુ x લઈ લો ને એક બાજુ y બધા ભેગા કરી દો હવે આ x અહીંના છે એટલે કઈ કરવાનું નથી આ x અહીંયા આવશે તો શું થશે તો કે માઇનસ થઈ જશે બરાબર ની નિશાની બદલી તમે બરાબર ની સામેની સાઈડ લઈ જાઓ એટલે નિશાની બદલી જાય પ્લસ હોય તો માઇનસ થઈ જાય ને માઇનસ હોય તો પ્લસ થઈ જશે એટલે અહીંયા પ્લસ છે એટલે માઇનસ થઈ જશે એટલે કે 24 એ ભઈ માઇનસ આવશે x વર્ગ બરાબર અહીં શું છે તો કે 60y નો વર્ગ એમ નામ છે અને નિશાની અહીંયા જો માઇનસ છે એટલે પ્લસ થશે એટલે કે 57y નો વર્ગ થશે બરોબર હવે જુઓ આ બંનેની બાદબાકી થશે ને આ બંનેનો સરવાળો થશે આ બંનેનો સરવાળો કરો તો શું થશે 117y નો વર્ગ આવું કઈ આવશે અને અહીં તો કે અહીં જુઓ તો અહીં 52x નો વર્ગ આવું કઈક આવશે એટલે આપણને શું મળી ગયું કે આવું કઈક આપણને પદ મળી ગયું ધ્યાન આપો 52x નો વર્ગ બરાબર 117y નો વર્ગ હવે આપણે x જેમ y શોધવાનું છે તો હવે આપણે આવી રીતે કરી નાખો x નો વર્ગ છેદમાં y નો વર્ગ બરાબર આ 117 છે એમ નામ રહેવા દો ને અહીંયા 52 ને નાખી દો અહીંયા 52 છે આની સાથે ગુણાકારમાં છે તો આની સાથે ક્યાં જશે ભાગાકારમાં જશે થઈ ગયું સારું બરોબર હવે તો કે હવે છેદ ઉડાડી દો હવે જો તમને ખબર હોય તો અહીં કેટલા ભાગ ચાલશે 13 ભાગ આવશે 13 6 52 અને 13 9 117 હવે હવે આપણને પદ કઈ મળી ગયું સા બીજી x ના છેદમાં y નો x નો વર્ગ છેદમાં y નો વર્ગ બરાબર 9 ના છેદમાં 4 હવે જો આ x અને y ખાલી મારે બનાવવા હોય તો આનું વર્ગમૂળ કાઢી નાખું બરોબર x ખાલી બનાવું જો આવી રીતે આનું વર્ગમૂળ કાઢું તો શું આવશે તો કે વર્ગમૂળ કાઢો તો 3 આવશે ને આનું વર્ગમૂળ કાઢો તો શું આવશે 2 આવશે એટલે હવે આપણને જવાબ મળી ગયો x જેમ y બરાબર 3 જેમ 2 આ આવી ગયો આપણો જવાબ
જોઈએ આગળનો દાખલો. જો મિત્રો ધ્યાન આપો, 10મો દાખલો 152 ને 7:4:2:6 ના પ્રમાણમાં વહેંચતા સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા કઈ મળે. એક અહીંયા ખાસ ધ્યાન આપો કે સૌથી મોટી સંખ્યા આપણે કઈ મળશે, તો કે 7 વાળી, અને સૌથી નાની સંખ્યા કઈ મળશે, 2 વાળી. તો ત્યાં ધ્યાન કરવાનું રહ્યું, બરોબર. હવે તો કે શું કરો, ના બધી સંખ્યાનો સરવાળો કરી નાખો. 7 + 4 + 2 + 6 બરાબર 7 ને 4 11 ને 2 13 13 ને 6 19. હવે જે આ 19 આપણને ટોટલ કુલ ભાગ મળ્યા, તો આના આપણે 19 ભાગ કરવા પડે, એટલે 152/19 બરાબર કેટલા આવશે. હવે જો 152/19 ના આવડે તો કઈ નહીં, 19 નો ઘડિયો જેવો તેવો તો આવડે ને, આટલી તો ખબર પડે ને આપણે કે 19 × 5 કરો, 19 × 5 કેટલા થાય, 90 થાય, બરોબર. તો હજી તો આ કેટલી દૂર છે, ઘણી બધી દૂર છે, બરોબર. તો હવે 8 વડે લઈ લો કે ભાઈ 19 × 8 બરોબર 8 × 9 = 72 વધી 7 × 8 = 8 ને 7 = 15 આવી ગયા. એટલે કે 19 × 8 = 152 થશે, એટલે આનો છેદ ઉડાડો તો અહીંયા આપણને કિંમત કેટલી મળે, તો કે 8 કિંમત મળશે, બરોબર. હવે શું થયું કે આ જે 8 છે, એટલે કે ટોટલ આ એક એક ભાગ ગણો, 19 છે એ 8 નો એક ભાગ થઈ ગયો. હવે તો હવે મારે સૌથી મોટી માનો કે આ ગોતવી છે, બરોબર. સૌથી મોટી ગોતવી તો 8 ને એની સાથે ગુણી દો, બરોબર. તો 8 × 7 = 56, તો સૌથી મોટી સંખ્યા કઈ મળશે, 56. અને પછી જુઓ તો કે 8 × 2 = 16, એટલે સૌથી નાની સંખ્યા કઈ મળશે, 16 સૌથી નાની સંખ્યા મળશે, બરોબર. જોઈએ આગળનો દાખલો. 11મો, 2 સંખ્યા 1:5 ના પ્રમાણમાં છે, જો બંને સંખ્યામાં 11 ઉમેરવામાં આવે તો 9 × 3:4 થાય, તો તે સંખ્યા શોધો. કાંઈ નથી દાખલો મિત્રો, બરોબર. આપણે શું આપ્યું છે, 1:5 ના ગુણોત્તરમાં છે, બરોબર. હવે આ જે સંખ્યાને આપણે આવી રીતે લખી 1/5, આ જે સંખ્યા છે એમાં 11 નાખી દો, એવું કીધું કે એમાં 11 ઉમેરો, ઉમેરો એટલે 11 નાખી દેવાનો. હવે આનો 2નો સરવાળો કરી નાખો તો કેટલા થાય, ઉપર 12 આવે, નીચે કેટલા આવે, તો કે 16 આવે, બરોબર. હવે શું કીધું, તો આવે તો 9 × 3:4 થાય. હવે આનો નવો જે ગુણોત્તર છે એ કેટલો થાય છે, 3:4, આવો આનો નવો ગુણોત્તર થાય છે, બરોબર. તો તે સંખ્યા કઈ, એવું કીધું છે. તો હવે આ બંનેનો ચોકડી ગુણાકાર કરી નાખો, બરોબર. જો ચોકડી ગુણાકાર કરશો તો શું થશે, 12. હવે આ છેદમાં છે, અંશમાં જશે, છેદમાં, અહીં તો છેદમાં છેદતી, અને આ 3 છેદમાં જશે, બરોબર. હવે છેદ ઉડાડી દો, જુઓ 4 × 1 = 4 ને 4 × 4 = 16, પછી 4 × 3 = 12, અને 4 × 1 પછી આ 3 ગયા, ના 3 ગયા, શું આવ્યો, 1, બરોબર. આનો મતલબ એમ થયો કે એક ભાગ આવ્યો કે નહીં, તો એક ભાગ છે, તો કે 1 = 1 છે ને, એને બરાબર 5 ભાગ કરો તો કેટલા થાય, 5, બરોબર. 5 ભાગ છે એ 5 થશે, 1 છે એ 1 ભાગ થશે, એટલે આ જવાબ શું આવશે આપણો, 1:5 એનો ઈ જ આપણો જવાબ આવશે. જોઈએ આગળનો દાખલો, મોસ્ટ આઈએમપી દાખલો છે, જ્યારે ટ્વિસ્ટ કરીને પૂછવો હોય ત્યારે આવા દાખલા પૂછાઈ શકે, ધ્યાન આપો. શિવમ, વિપુલ અને આદિત વચ્ચે 13,800 એવી રીતે વહેંચવામાં આવે છે કે જેથી શિવમ અને વિપુલને મળતી રકમનો ગુણોત્તર 3:4 અને વિપુલ અને આદિત્યને મળતી રકમનો ગુણોત્તર 8:9 હોય, તો રકમને ભાગે કેટલા રૂપિયા આવે, દરેકના ભાગે, રકમને નહીં પણ દરેકને ભાગે કેટલા રૂપિયા આવશે. ખાસ ધ્યાન આપો મિત્રો, આ દાખલો આપણે ઘણી વાર ગણ્યો છે, આ ખાલી શાબ્દિક સ્વરૂપે આપણને આપ્યો છે, આપણે ગાણિતિક સ્વરૂપે ગણ્યા જ છે, બરોબર. ધ્યાન આપો, જો અહીંયા શું આપ્યું, શિવમ, શિવમ એટલે હું લઈ લઉં S, વિપુલ એટલે લઈ લઉં V, અને આદિત એટલે લઈ લઉં A, આવું લઈ લીધું. હવે તો કે એને વચ્ચે આ 13,800 રૂપિયા વેચેલા છે બધાની વચ્ચે, આગળ જોઈએ, જે કે જેથી શિવમ અને વિપુલને મળતી રકમનો ગુણોત્તર, બરોબર. શિવમ અને વિપુલને મળતી રકમ, આ ગુણોત્તર તો આપણે શું કરતા હતા, 3 અહીંયા અને 4 અહીંયા આવી રીતે મૂકતા હતા, પછી અને વિપુલ અને આદિત્યને, એટલે કે આ V એટલે વિપુલ, અને એને કેટલા મળે છે, જુઓ અહીંયા 8:9, એટલે આવી રીતે. તો હવે આપણને મળી ગયું, ટીક મળી ગઈ, શું કે આપણે અહીંયા ભાઈબંધને સાઈડમાં ખસેડતા હતા, તો આ ભાઈબંધ અહીંયા આવશે, ને આ ભાઈબંધ
અહીંયા આવશે હવે સામાન્ય ડાયરેક્ટ લેતા ફાવે તો બેસ્ટ જો અહીંયા ચાર છે આ બે માં ચાર આવશે અથવા તો આ ચાર ગયા આ ચાર ગયા ને આમાંથી બે ગુણ્યા ચાર થાય એટલે આ ચાર વયા ગયા બરોબર એટલે શું વધ્યું અહીં જુઓ ત્રણ દુ ને છ વધ્યા ખાલી પછી અહીંયા ખાલી આઠ વધ્યા અને અહીંયા નવ વધ્યા થઈ ગયું હવે તો કે હવે આમાં કઈ છેદ ઉડેવું છે નહીં હવે સામાન્ય નીકળે નહીં હવે સરવાળો કરી નાખો આ બંને નો ઈઝી સરવાળો કરો એટલે કેટલા થાય પંદર પંદર ને આઠ કેટલા થાય પંદર અને આઠ એટલે કેટલા થશે ત્રેવીસ પંદર ને આઠ ત્રેવીસ એટલે આ બધાનો સરવાળો કર્યો એટલે કેટલા થયા ત્રેવીસ તો આ ટોટલ ભાગ કેટલા થયા ત્રેવીસ ભાગ એટલે કે વિપુલ આ શિવમ છે એને છ વિપુલ ને આઠ અને આદિત્ય ને કેટલા ભાગ મળશે છ ભાગ મળશે અને ટોટલ કેટલા ભાગ છે ત્રેવીસ તો જે આ રકમ છે એને આપણે ત્રેવીસ ભાગ કરવા પડે કે નહીં તો એકસો ને આડત્રીસ ડબલ ઝીરો છેદમાં તમે ત્રેવીસ કરી નાખો તો આપણને ભાગ મળી જાય બરોબર હવે જો આવી રીતે આપણને ના આવડે કે ડાયરેક્ટ ભાગ ચલાવી શકીએ નથી તો ત્રેવીસ અલગ મૂકી દો અને ત્રેવીસ નો ઘડિયો બોલો કે ક્યાં આઠ આવે છે ત્રેવીસ નો ઘડિયો ના આવડે તો કઈ નહીં પણ આપણને ત્રણ નો ઘડિયો તો આવડે છે ને બરોબર તો જો એક વડે ગુણો બે વડે ગુણો ત્રણ વડે ચાર વડે જો અહીંયા શું થશે ત્રણ દુ ચાર પછી ત્રણ છ અઢાર એટલે અહીંયા છ કરો તો ત્રણ છ અઢાર બરોબર ત્રણ છ અઢાર અઢારિયો આઠડો વધી એક છ દુ બાર ને એક તેર એટલે એકસો ને આડત્રીસ આવ્યા તો એનો મિનિંગ એમ થયો કે આ ત્રેવીસ એ છ એ ભાગ આવશે એટલે અહીંયા છસો આવ્યા આવી રીતે પણ જો ઘડિયા ના આવડે તો ઘડિયા આવે ને તો ડાયરેક્ટ ઘડિયાથી આમાં પડવા નહીં તો ઘડિયા ના આવડતા એના માટે હું કરું છું બરોબર તો આવી રીતે પણ ટૂંકમાં આપણે ગણિત છોડવાનું નથી ના આવડે તો આવી રીતે પણ તમે કરી શકો બરોબર જોઈએ હવે કેટલો ભાગ આવ્યા એક ભાગ બરોબર છસો આવ્યા તો આ બધાના ભાગે કેટલા કેટલા રૂપિયા આવશે તો આને હવે આ એક ભાગ મારે માનો કે જો તો આ શિવમ નો ભાગ જોતો હશે તો એને કેટલા છે એને છ ભાગ મળે તો છ ગુણ્યા છસો કરી નાખો છાએ છાએ છત્રીસ એટલે એને કેટલા મળશે છત્રીસો રૂપિયા મળશે પછી તો કે પછી આપણે કોનો ભાગ જોતો છે વિપુલ નો તો વિપુલ ના ભાગ માટે વી કરી નાખો ને એને કેટલા છે તો કે એને આઠ ભાગ છે એને ગુણ્યા છસો કરી નાખો એટલે કેટલા મળશે આઠ આઠ છક અડતાલીસ એટલે કે એને અડતાલીસો રૂપિયા મળશે અને હવે વધ્યો આદિત બરોબર આદિત્ય ને કેટલા ભાગ છે નવ એટલે નવ ગુણ્યા છસો કરી નાખો એટલે કેટલા થશે નવ નવ પંચા પિસ્તાલીસ ને નવ છક છપ્પન ચોપન બરોબર નવ પંચા પિસ્તાલીસ ને નવ છ ચોપન એટલે એને ચોપનસો રૂપિયા મળશે આવી રીતે દાખલા ગણવાના છે જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તેર એક ટોપલીમાં પચીસ પૈસા દસ પૈસા અને પાંચ પૈસાના સિક્કાનું પ્રમાણ એક જેમ બે જેમ ત્રણ છે જો પોટલીમાં કુલ છત્રીસ રૂપિયા હોય તો દરેક સિક્કા કેટલા હશે એટલે કે દરેક સિક્કાઓ જે છે એ આ પચીસ દસ અને પાંચ ના સિક્કાઓ કેટલા હશે એવો આપણો પ્રશ્ન છે બરોબર ધ્યાન આપો અહીંયા આપણને પ્રમાણ શું આપ્યું છે સૌથી પહેલા આપણે પ્રમાણ આગળ ધ્યાન આપશું પ્રમાણ આપણને આપ્યું એક બે અને ત્રણ હવે તો કે સિક્કા કેટલા છે સિક્કા નીચે મેં કીધો પચીસ પૈસાના દસ પૈસાના અને પાંચ પૈસાના હવે કેટલા કેટલા સિક્કાઓ છે આપણને ખ્યાલ નથી બરોબર તો એને લઈ લો એચ એક્સ અચળાંક લઈ લઈએ આપણે જે પ્રમાણ છે એને ગુણ્યા એ સિક્કા સિક્કાની સંખ્યા કરશું એટલે આપણે મળશે એક્સ લઈ લીધો બરાબર હવે શું કરશું તો કે હવે આ બધાનો ગુણાકાર કરી નાખો પાંચ તેરી ને પંદર એક્સ આ એક્સ છોડવાનો નહીં પછી અહીંયા આવશે વીસ એક્સ અને અહીંયા પચીસ છે એટલે પચીસ એક્સ હવે આ બધાનો સરવાળો કરું હું તો આ બધાનો સરવાળો બરાબર મને આ રૂપિયા મૂળ રૂપિયા છે એ મળે કે નહીં આ મૂળ રૂપિયા આપણા કેટલા છે છત્રીસ હવે અહીંયા ધ્યાન કરો આ આપણને જે મળ્યા છે એ પૈસા છે આ પૈસામાં છે અને આ રૂપિયામાં છે તો કા આને રૂપિયામાં કન્વર્ટ કરવા પડે ને કા આને પૈસામાં કન્વર્ટ કરવા પડે આ આપણે પૈસામાં ફેરવી આ પૈસા છે ને રૂપિયામાં ફેરવી શકીએ એમ નથી પણ આ રૂપિયાને પૈસામાં ફેરવી નાખો બરોબર તો એક રૂપિયો બરાબર કેટલા થશે સો પૈસા તો છત્રીસો આ છત્રીસ રૂપિયા બરાબર છત્રીસો પૈસા થાય કે નહીં બરોબર હવે આ બધાનું શું કરી નાખો સરવાળો આ બધાના સરવાળા બરાબર જ આ છત્રીસો પૈસા હશે
હવે સરવાળો કરો પેલા આ બંનેનો જો જે આપણને સેલો પડતો હોય ને એ જ લેવાનો આ આડાવળે નહીં કરવા જવાનો આ બંનેનો સરવાળો કરી નાખો પાંચ આમાં નાખો તો કેટલા થાય 30 ને પછી બીજા 10 વધે એટલે 40 40 ને આ એટલે કેટલા થશે 60 બરોબર તો આ કેટલા મળ્યા 60 x આપણને મળ્યા અને 60 x બરાબર અહીંયા 3600 હવે તો કે હવે આ x એને સૂત્રનો કર્તા બનાવી લ્યો x ને સૂત્રનો કર્તા બનાવો અહીંયા 3600 તો આપણી આગળ છેદતી એમાં તો કઈ કરવાનું નથી આ જે છે આની સાથે ગુણાકારમાં છે તો અહીંયા ક્યાં જશે ભાગાકારમાં એટલે કે છેદમાં 60 જશે આ મીંડું ગયું આ મીંડું ગયું પછી તો કે 6 6 36 અને એક આ મીંડું રહ્યું એટલે કેટલા થયા તો કે 60 થયા એક ભાગે કેટલા આવે 60 આવે હવે આ 60 છે એ અહીંયા બધે x ની જગ્યાએ મૂકી દો બરોબર એટલે અહીંયા કેટલા આવશે તો કે પ્રમાણ કંઈક 60 આવે 60 સિક્કા હશે અહીંયા કરો તો 6 દુ ને 12 એટલે કે 120 સિક્કા હશે અને અહીં કરો તો કેટલા આવશે તો કે 6 તેરી ને 18 એટલે કે 180 સિક્કાઓ હશે એટલે કે આ મળી ગયા આપણને કેટલા 25 પૈસાના સિક્કા પછી આ મળી ગયા આપણને 10 પૈસાના સિક્કા અને આ મળી ગયા 5 પૈસાના સિક્કા એટલે કે આ રેશિયામાં કંઈક આ સિક્કા હોવા જોઈએ હવે જો આપણને સૌથી મોટો પૂછ્યો હોય કે ભાઈ 25 પૈસાના સિક્કા તો 60 લખી નાખવાના 10 પૈસાના સિક્કા તો 120 લખી નાખવાના 5 પૈસાના સિક્કા તો 180 લખી નાખવાના આ રીતે આનો જવાબ ઈઝી રીતે દાખલો છે કે નહીં મિત્રો બરોબર જોઈએ આગળનો દાખલો એ જેમ બી જેમ હોય તો તેનો વ્યસ્ત ગુણોત્તર શોધો અહીં રકમ તો રહી ગઈ છે રકમ લઈ લઈએ આપણે 5 જેમ 4 જેમ 5 જેમ 6 એ જેમ બી જેમ બરાબર 4 જેમ 5 જેમ 6 હોય તો તેનો વ્યસ્ત ગુણોત્તર શોધો હમણાં જ આપણે ગયો લેક્ચર લીધો છે વ્યસ્ત ગુણોત્તર શોધો એટલે શું કરવાનું જો આપણે આવું આપ્યું છે એ બી સી એ આપણે આપ્યું છે 4 5 6 હવે આનો આપણને વ્યસ્ત ગુણોત્તર શોધવાનો કીધો હવે વ્યસ્ત ગુણોત્તર શોધવાનો એટલે શું કે આ જે સંખ્યાઓ છે એને વ્યસ્ત કરો આ જે 4 છે એની વ્યસ્ત કરો એટલે 1 ના છેદમાં 4 થશે આની વ્યસ્ત કરો એટલે 1 ના છેદમાં 5 થશે આની વ્યસ્ત કરો એટલે 1 ના છેદમાં 6 આ થઈ ગયું વ્યસ્ત આ વ્યસ્ત સંખ્યાઓ થઈ ગઈ હવે તો કે હવે વ્યસ્ત થઈ ગયું હવે આનું શું લેવું પડે આપણે લસા લેવો પડે બરોબર હવે લસા લેવાનો જે મોટી સંખ્યા મોટો અંક હોય એનો ઘડિયો બોલવાનો ના બીજાના બીજા જે બે અંકો કે ત્રણ અંકો જે કઈ હોય એ એના ઘડિયામાં આવી જવા જોઈએ જુઓ 6 દુ 12 નહીં આવે 6 તેરી 18 6 પંચા ને 30 હવે હું 6 પંચા ને 30 લઉં તો જો અહીંયા આ આવશે પણ આ નહીં આવે બરોબર હવે તો ડાયરેક્ટ લ્યો 60 કે 6 દાણ 60 એટલે અહીં જુઓ 60 જુઓ ધ્યાન આપો આપણો અહીં લસા આપણે લઈએ કેટલો 60 60 લસા લ્યો તો 10 ચોક 60 પછી તો કે અહીં પણ આના આમાં 60 આવી જશે ને આમાં પણ 60 આવી જશે બરોબર 15 ચોક 60 અને અહીં કેટલા આવશે તો કે અહીં 15 ચોક 60 અહીંયા અને અહીંયા અહીંયા જો જો કરો તો 12 પંચા 60 અહીંયા આવશે 12 પંચા 60 15 ચોક 60 અહીંયા બે જગ્યાએ આવી ગયું જો આવી રીતે થશે ખાસ ધ્યાન આપો અહીંયા તો કાંઈ ગુણવાની જરૂર છે નહીં પણ સંખ્યા આજે અહીંયા આપણે 60 લસા લીધો બરોબર આ 60 લસા લીધો તો સંખ્યાને આપણે નીચે ગુણાકાર કરવાનો છે પણ ગુણાકાર ઉપર આવશે એટલે અહીંયા 12 પંચા ને 60 અહીંયા આવશે અને અહીંયા 15 ચોક એટલે કે આ આને મારે અહીંયા 60 લાવવા માટે 15 ચોક 60 કરવા પડે અહીંયા તો કે 12 પંચા ને 60 થશે એટલે આ 12 વડે ગુણાશે અને અહીં તો કે અહીં અહીં તો છેદતી એટલે અહીં તો એનો ઈજ આવશે કારણ કે આપણે અહીંયા 60 કરવા છે બરોબર તો અહીંયા 10 વડે ગુણવા પડે કારણ કે એનો એનો જ આપણે લસા ધ્યાનમાં લીધો છે હવે જો હવે આનો કઈ લસ આનો આ કઈ સામાન્ય નીકળે છે તો લઈ લો સામાન્ય સામાન્ય નીકળે છે ધ્યાન આપો 2 વડે કે નહીં ચાલે બરોબર 3 વડે નહીં ચાલે તો અહીં કાંઈ લસા નીકળતો નથી લસા મીનિંગ કે આપણે ટૂંકમાં આનો સામાન્ય સામાન્ય અહીં ક્યાંય નીકળતો નથી જો સામાન્ય ના નીકળતો હોય તો આ આવી ગયો આપણો જવાબ અને સામાન્ય નીકળતો હોય તો આપણે સામાન્ય લેવો પડે એટલે આપણો જવાબ આવશે એ જેમ બી જેમ સી એનો વ્યસ્ત ગુણોત્તર એનો વ્યસ્ત ગુણોત્તર શું આવશે 5 જેમ 12 જેમ 10 આ આવશે આપણો જવાબ આવી રીતે બરોબર એ જેમ બી જેમ સી નો ગુણોત્તર શું આવશે 15 જેમ 12 જેમ 10 જોઈએ આગળનો દાખલો 15 બી છેદમાં એ બરાબર 4 જેમ 5 હોય તો એ માઇનસ બી છેદમાં એ વત્તા બી નું મૂલ્ય કેટલું થાય બરોબર આ દાખલો પણ ધ્યાન આપો આપણે અહીંયા આપ્યું શું જો ધ્યાન આપજો એ છેદમાં બી નથી
બી નથી આપ્યું અહીંયા, બી ના છેદમાં એ આપ્યું છે, એટલે ખાસ ધ્યાન આપવાનું. આપણે અત્યાર સુધી આની પહેલા આવું એક આવી ગયું બરોબર સાદુરૂપ, એમાં શું આપ્યું હતું? એક્સ ના છેદમાં વાય અથવા એના છેદમાં બી આવું આપી દેતા, પણ અહીંયા બી ના છેદમાં એ આપ્યું છે એટલે બી ની કિંમત 4 આવશે અને એ ની કિંમત 5 આવશે. તો હવે અહીંયા જો આપણે સમીકરણ કેવું આપ્યું છે, એક એ માઇનસ બી અને એ વત્તા બી. હવે આમાં આ કિંમત મૂકી દો, બી ક્યાં છે તો કે બી ની જગ્યાએ 4 મૂકી દો, અહીં બી છે તો અહીં 4 માઇનસ એમ રહેવા દો. પછી એ ની જગ્યાએ કેટલા મૂકવાના છે તો એ ની જગ્યાએ 5 મૂકી દો, 5. હવે નીચે એ જ રીતે 5 અને આ 4 અને 5 આ બંને સરવાળામાં છે, ઉપર બાદબાકીમાં છે નીચે સરવાળામાં છે. હવે કરી નાખો, આ બંને ની બાદબાકી કરો કેટલો આવશે 1, અને આ બંને નો સરવાળો કરો કેટલો આવશે 9. એટલે કે આપણો જવાબ શું આવ્યો, 1 ના છેદમાં 9 બી છેદમાં વાય બરાબર 4 જેમ 5 હોય તો એનું મૂલ્ય આપણને 1 ના છેદમાં 5 મળશે આ સમીકરણ નું બરોબર. તો હવે અહીં સુધી રાખીએ છીએ. હવે આપણે ટોટલી જે દાખલાઓ છે પૂછાઈ શકે એવાની ખૂબ જ પ્રેક્ટિસ કરાવી નાખી છે. તો હવે મળીએ આપણે નવા લેક્ચરમાં.